કોરોનાની કપરી સ્થિતિમાં પણ લેભાગુ તત્વો જરૂરિયાતમંદ પાસેથી પૈસા પડાવવાના ખેલ કરી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના સંબંધી પાસેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે ભાજપના આગેવાન સહિત બે શખ્સે ₹45,000 પડાવવાનો ખેલ કર્યો. જોકે દર્દીના સંબંધીઓને શંકા જતા ભાંડો ફૂટી ગયો. દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં ફરજ પર રહેલા કલેક્ટર, તંત્રના કર્મચારીઓ અને પોલીસને જાણ કરતા આવા તત્વોને પકડવા માટે પ્લાન ઘડ્યો. દર્દીના સંબંધીએ ઇન્જેક્શનના ₹45,000 લઈ જવા માટે ફોન કર્યો અને તે નંબર પર ફોન કર્યો હતો, પૈસા લેવા ટ્રોમા સેન્ટર પાસે આવવાનું કહ્યું. બીજી બાજુ પોલીસ ખાનગી ડ્રેસમાં ટ્રોમા સેન્ટર પાસે ગોઠવાઈ ગઈ હતી. ફોન કરનાર શખ્સ આવતા જ પોલીસે તેને દબોચી લીધો. પોલીસે એક શખ્સને સખંજામાં લઈને પૂછપરછ શરૂ કરી. ભાજપ આગેવાન હાથ આવ્યા બાદ તોડજોડનો મોટો મામલો પણ બહાર આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે પીઆઈ ચાવડાએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપી મયુરે કબૂલાત કરી છે કે ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સાથે મળીને દર્દીના સંબંધીને ઇન્જેક્શન માટે મેસેજ અને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન આપ્યા વગર જ પૈસા મેળવવા માટે મેસેજ અને ફોન કર્યા હતા. પોલીસે મયુની કબૂલાત પરથી સંજય ગોસ્વામીની શોધખોળ શરૂ કરી. સંજય હાથ આવ્યા બાદ આ મામલાની વધુ હકીકત બહાર આવશે તેવું જણાવ્યું.